ઇન્ટરનેટમાં વપરાતા કેટલાક શબ્દો જ્યારે આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ ત્યારે કેટલાક શબ્દોનો અવારનવાર ઉપયોગ કરીએ છીએ। સૌપ્રથમ શબ્દ છે મેલ ક્લાયન્ટ। મેલ ક્લાયન્ટ એક સોફ્ટવેર છે જે આપણા કમ્પ્યુટરમાં હોય છે, જે વપરાશકર્તા અત્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરતો હોય તેના કમ્પ્યુટરની અંદર સંદેશાઓને મેળવવા, સંદેશાઓને મોકલવા વગેરે બાબતોની સુવિધા માટેનો જે પ્રોગ્રામ હોય છે તે પ્રોગ્રામને મેલ ક્લાયન્ટ તરીકે ઓળખવામાં આવે છે, જે વપરાશકર્તાને મેલ બોક્સની સગવડ આપે છે। તે એક સોફ્ટવેર છે જેની મદદથી ઇન્ટરનેટ પર સંદેશાઓને મોકલી કે મેળવી શકાય છે। આપણે જે સંદેશાઓ આવે છે, જેમ મોબાઈલમાં મેસેજ માટે ઇનબોક્સ અને આઉટબોક્સ હોય છે, તે જ રીતનો આપણા કમ્પ્યુટરની અંદર પણ હોય છે। એ પ્રોગ્રામ મેલ ક્લાયન્ટ તરીકે ઓળખાય છે। મેલ ક્લાયન્ટ ઉપયોગકર્તાને સંદેશાને લખવા, મતલબ નવો સંદેશો લખવો હોય, નવો ઈમેલ લખવો હોય તો વાંચવા, તમને જેના દ્વારા સંદેશાઓ મળેલો છે તે ઈમેલને તમારે વાંચવો હોય, સુધારવો હોય, મતલબ એમાં ફેરફાર કરીને તમારે કોઈ બીજાને મોકલવો હોય તો પણ થઈ શકે છે। સંગ્રહ કરવો, મતલબ એને તમે સેવ કરીને પણ રાખી શકો છો, જેવી સુવિધાઓ તમને મેલ ક્લાયન્ટ દ્વારા મળે છે। જે રીતે વપરાશકર્તાના કમ્પ્યુટરમાં મેલ ક્લાયન્ટ હોય છે, એ મેલ ક્લાયન્ટ જે કંપની જે પ્રોગ્રામ તમને પૂરો પાડે છે તેને મેલ સર્વર કહેવાય છે। મેલ સર્વર પણ એક સોફ્ટવેર છે જે ઉપયોગકર્તાને મેલ બોક્સની સગવડતા આપે છે। તેના દ્વારા આપણા કમ્પ્યુટરમાં રહેલા સંદેશાઓને લખવા, વાંચવા જે પ્રોગ્રામ સગવડતા પૂરી પાડે, આ બધું જ જેના દ્વારા આપણને પ્રોવાઈડ થાય તે એ મેલ સર્વર છે અને તે મેલ બોક્સની સગવડ આપે છે। મેલ બોક્સમાં મોકલેલા અને મેળવેલા ઈમેલનો સંગ્રહ કરી શકાય છે। પછી તમે એવું કોઈ પણ કમ્પ્યુટર લઈ લો કે એવું કોઈ પણ ડિવાઇસ, પછી તે મોબાઈલ ફોન હોય, ટેબલેટ હોય કે કોઈ પણ સાધન હોય જેમાં ઇન્ટરનેટ ચાલુ થતું હોય, તેમાં તમારા મોકલેલા અને મેળવેલા બંને સંદેશાઓને તમે જોઈ શકો છો। ત્યારબાદ આવે છે મેલ એડ્રેસ। જે રીતે દરેક વ્યક્તિનું પોતાનું એક સરનામું હોય છે, જે રીતે દરેક વ્યક્તિનું ઘરનું ઘર નંબર સાથેનું એક પ્રોપર સરનામું હોય છે, અથવા તો તમે આકાશમાંથી જો તો અક્ષાંશ અને રેખાંશ સ્વરૂપનું પણ એક ચોક્કસ સરનામું હોય છે, તેવી જ રીતે ઇન્ટરનેટ ઉપર ઈમેલને મોકલવા અને મેળવવા માટેનું દરેક વ્યક્તિનું એક ચોક્કસ પ્રકારનું સરનામું હોય છે। આ સરનામાને ઈમેલ એડ્રેસ કે મેલ એડ્રેસ તરીકે ઓળખવામાં આવે છે। જુદી જુદી કંપનીઓ આપણને મેલ એડ્રેસ બનાવવાની સગવડ આપે છે। આ તમામ ફ્રી હોય છે। યાહુ, જીમેલ, હોટમેલ, રેડિફમેલ આવી જુદી જુદી કંપનીઓ છે જે આપણને ઈમેલ એડ્રેસ બનાવવા માટેની સગવડ આપે છે। મેલ એડ્રેસ એટલે વપરાશકર્તા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું સરનામું। જ્યારે આપણે ઈમેલ મોકલવો હોય કે મેળવવો હોય તો એની માટે એક ચોક્કસ સરનામું જોઈએ। આ સરનામું વપરાશકર્તા દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે। જીમેલ હોય કે પછી યાહુ હોય, તે વેબસાઇટ ઉપર જઈ અને નવું એકાઉન્ટ ક્રિએટ કરશો ત્યારે તમે નવા એડ્રેસને બનાવી શકો છો, પછી તમે સંદેશાને મોકલી પણ શકો અને મેળવી પણ શકો। નવા ફોનની જ્યારે તમે ખરીદી કરી હશે, તમને ખ્યાલ હશે, સૌ પ્રથમ ફરજિયાત તમારે તમારા જીમેલનું સરનામું દાખલ કરવું પડે છે, તો તમે મોબાઈલની આગળની સુવિધાઓનો ઉપયોગ કરી શકો છો। મેલ એડ્રેસ અજોડ હોય છે, એટલે કે એક વ્યક્તિ દ્વારા જે સરનામું બન્યું તે આખા વિશ્વમાં એ જ નામથી બીજું કોઈ સરનામું બનાવી શકતું નથી। એટલે કે એક અને માત્ર એક સરનામું એકવાર બની જાય પછી એ નામનું સરનામું બીજી કોઈ વ્યક્તિ બનાવી શકતો નથી। કારણ જો એક સરખા બે ઈમેલ એડ્રેસ થઈ જાય તો જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા તે ઈમેલ એડ્રેસ ઉપર સંદેશો મોકલવામાં આવે તો કોને મોકલવો તે યોગ્ય રીતે નક્કી ન થઈ શકે। એટલે દરેક વ્યક્તિના સરનામા અજોડ હોય છે, અનન્ય હોય છે। ઈમેલ એડ્રેસનું સ્વરૂપ એટલે કે તેનું માળખું, વાક્ય રચના, સૌપ્રથમ વપરાશકર્તાનું નામ એટલે કે યુઝર નેમ, ત્યારબાદ @નું ચિહ્ન અને ત્યારબાદ ડોમેન નામ એટલે કે જે વેબસાઇટનું તમે ઈમેલ એડ્રેસ ક્રિએટ કર્યું છે તે વેબસાઇટનું પાછળ નામ હોય છે। દાખલા તરીકે જીમેલમાં તમે જોયું હશે gmail.co.in અથવા તો gmail.com, આ રીતે પાછળ ડોમેન નામ લખવામાં આવે છે। ઉદાહરણ તરીકે zvisal86, આટલું zvisal86 એ વપરાશકર્તાનું નામ છે।
તમે તમારા નામનું ક્રિએટ કરેલું હોય તો તમારું પોતાનું નામ હોઈ શકે છે, જો આ નામથી કોઈ બીજી વ્યક્તિએ બનાવેલું હોય તો તમે તમારી રીતે કોઈ પણ નામ આપી શકો છો. ત્યારબાદ એટ ધ રેટ, ત્યારબાદ યાહુ ડોટ કોમ. અહીંયા યાહુ ડોટ કોમ એ મેલ સર્વરનું નામ છે, જીમેલ ડોટ કોમ પણ હોઈ શકે છે, યાહુ ડોટ કો ડોટ ઇન પણ હોઈ શકે છે, જીમેલ ડોટ કો ડોટ ઇન પણ હોઈ શકે છે. તમે જ્યારે નવું ઈમેલ એડ્રેસ બનાવતા હો ત્યારે તમને જુદા જુદા સજેશન આપવામાં આવે છે, તેમાંથી તમે જે પસંદ કર્યું હોય તે ઈમેલ એડ્રેસ તમારું બને છે અને એ જ તમારે બીજી વ્યક્તિને આપવાનું હોય છે. ત્યારબાદ વેબ બ્રાઉઝર, ઇન્ટરનેટ ઉપર અઢળક માહિતી વેબસાઇટના સ્વરૂપમાં હોય છે. આ વેબસાઇટ એ જુદા જુદા વેબ પેજનો સમૂહ હોય છે. આ જ્યારે વેબ પેજ એટલે કે એક પેજ, તમે નોટબુકની કલ્પના કરો, નોટનું એક પન્નું એક પેજ છે અને આવા ઘણા બધા પેજ ભેગા થાય ત્યારે એ નોટબુક બને છે. તેવી જ રીતે ઇન્ટરનેટ ઉપર એક પેજ એટલે કે વેબ પેજ અને આવા ઘણા બધા પેજ ભેગા થાય ત્યારે તે વેબસાઇટ બને છે. આ વેબસાઇટને જોવા માટે જે સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે તે સોફ્ટવેર એટલે વેબ બ્રાઉઝર. આજે ઘણા બધા વેબ બ્રાઉઝર પ્રચલિત છે, દરેક વપરાશકર્તા પોતાની જરૂરિયાત મુજબ અલગ અલગ પ્રકારના વેબ પેજનો ઉપયોગ કરતો હોય છે. સૌપ્રથમ ઇન્ટરનેટ એક્સપ્લોરર વેબ બ્રાઉઝરનો ઉપયોગ થતો હતો, ત્યારબાદ ગૂગલ ક્રોમ, સફારી, મોઝેઇક, નેટસ્કેપ નેવિગેટર, મોબાઈલ ફોનમાં યુસી બ્રાઉઝર, ઓપેરા મિની જેવા લોટસો બ્રાઉઝર આજે ચલણમાં છે. દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત અનુસાર અલગ અલગ પ્રકારના બ્રાઉઝરનો ઉપયોગ કરે છે. આપણી પણ જરૂરિયાત અનુસાર આપણે અલગ અલગ બ્રાઉઝરનો ઉપયોગ કરી શકીએ છીએ. મોટાભાગના લોકો આજે ફાયરફોક્સ અને ગૂગલ ક્રોમનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પહેલું ચેપ્ટર પૂર્ણ થાય છે. હવે આપણે વાત કરીશું સ્વાધ્યાયની. પ્રશ્ન નંબર એક, ખાલી જગ્યા દ્વારા આપણને વિશ્વમાં કોઈ પણ વિષય જગ્યા બનાવ અંગેની માહિતી ઝડપથી મેળવી શકાય છે. જગ્યા બનાવ અંગેની માહિતી આપણને ઇન્ટરનેટ દ્વારા તાત્કાલિક ધોરણે મળે છે, એટલે જવાબ આવશે ઇન્ટરનેટ. પ્રશ્ન નંબર બે, ઇન્ટરનેટ શબ્દ એ ખાલી જગ્યા શબ્દોના સંયોજનથી બનેલો છે, તો બે શબ્દો છે ઇન્ટરકનેક્શન અને નેટવર્ક. ઇન્ટરકનેક્શનમાંથી ઇન્ટર અને નેટવર્કમાંથી નેટ, બે શબ્દોના સંયોજનથી બન્યું છે ઇન્ટરનેટ, એટલે જવાબ આવશે બે. પ્રશ્ન નંબર ત્રણ, એક ખાલી જગ્યા એટલે દુનિયાભરના લાખો કોમ્પ્યુટર વચ્ચેનું જોડાણ, તો અહીંયા લાખો કોમ્પ્યુટર્સ ઇન્ટરનેટમાં ભેગા થાય છે અને એનું જોડાણ બને છે ઇન્ટરનેટ, એટલે જવાબ આવશે ઇન્ટરનેટ. ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર, ઇન્ટરનેટની શોધ ખાલી જગ્યા દેશમાં થઈ, તો આપણે જાણીએ છીએ એમ ઇન્ટરનેટની શોધ અમેરિકામાં થઈ હતી, જવાબ આવશે અમેરિકા. ત્યારબાદ ભારતમાં ઇન્ટરનેટનો વ્યવસાયિક ઉપયોગ ખાલી જગ્યાથી શરૂ થયો, એટલે કે ભારતમાં ક્યારથી ઇન્ટરનેટને વપરાશમાં લેવામાં આવ્યું વેપારિક ધોરણે, તો જવાબ આવશે 15 જાન્યુઆરી 1995. ત્યારબાદ ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત ખાલી જગ્યા દ્વારા કરવામાં આવી. ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત VSNL વિદેશ સંચાર નિગમ લિમિટેડ દ્વારા કરવામાં આવી હતી, જવાબ આવશે VSNL. ઇન્ટરનેટ માટેના ચોક્કસ નિયમોના સમૂહને ખાલી જગ્યા કહેવાય છે. આપણે થિયરીમાં જોયું છે દરેક જગ્યાએ ચોક્કસ પ્રકારના નિયમો હોય છે, આ નિયમોને પ્રોટોકોલના નામથી ઓળખવામાં આવે છે, એટલે જવાબ આવશે પ્રોટોકોલ. ત્યારબાદ TCP/IP HTTP એ ખાલી જગ્યાના નામ છે, પ્રોટોકોલ છે ઇન્ટરનેટ માટેના, એટલે આ પ્રોટોકોલના નામ છે, જવાબ આવશે પ્રોટોકોલ. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, ઇન્ટરનેટનો માલિક દેશ અમેરિકા છે, આપણે અગાઉ વાત કરી છે ઇન્ટરનેટની શોધ અમેરિકામાં થઈ હતી પરંતુ તે તેનો માલિક નથી. આપણે જેટલા જીબીનું નેટ ખરીદીએ તેના પૂરતા આપણે પોતે માલિક છીએ, એટલે આજે કોઈ વ્યક્તિ કે કોઈ દેશ ઇન્ટરનેટની માલિકી ભોગવતું નથી. કેટલીક સંસ્થાઓ તેની જાળવણી કરે છે પરંતુ કોઈ માલિક નથી, એટલે અમેરિકા તેનો માલિક દેશ નથી, તો વાક્ય ખોટું છે, જવાબ લખશું ખોટું.
ઇન્ટરનેટ દ્વારા માહિતી સાથે સેવાઓ પણ મેળવી શકાય છે। હા ઇન્ટરનેટ થી આપણને માહિતી તો મળે જ છે, ચિત્રો પણ મળે છે, પણ કેટલીક સેવાઓ કે જે સેવાકીય વ્યવસાયો ગણાય છે, જેમ કે ડોક્ટર, વકીલ, શિક્ષક, આ બધા સેવાકીય વ્યવસાયો છે, તેનો લાભ પણ આપણને ઇન્ટરનેટ થી મળે છે। જેમ કે અત્યારે તમે ઓનલાઈન ભણો છો, સેવાનો લાભ મળે છે। ડોક્ટરની સલાહો પણ આપણે ઓનલાઈન આજે મેળવી શકીએ છીએ, તો સેવાનો લાભ પણ મળે છે। એટલે કે ઇન્ટરનેટથી માહિતીની સાથે સાથે સેવાઓ પણ મળે છે। તો વાક્ય સાચું છે, જવાબ લખશું સાચું। ત્યારબાદ પ્રશ્ન નંબર 11, ઇન્ટરનેટ દ્વારા ઘરે બેઠા ટિકિટનું બુકિંગ કરાવી શકાય છે? હા, આપણે ટ્રેન, બસ, વિમાન, સિનેમા વગેરે જેવી બાબતોનું ઘરે બેઠા બુકિંગ કરાવી શકીએ છીએ અને ઘરે બેઠા ટિકિટ મેળવી પણ શકીએ છીએ। એટલે આ વાક્ય સાચું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 12, ઇન્ટરનેટની મદદથી ઓનલાઈન ખરીદ વેચાણ કરી શકાય છે? તો આજે આપણે અનુભવ કરીએ છીએ, પરિસ્થિતિને કારણે આપણે ઓનલાઈન ખરીદી પણ કરી શકીએ છીએ અને આપણી જૂની વસ્તુઓને વેચી પણ શકીએ છીએ। એટલે આ વાક્ય પણ સાચું છે। ત્યારબાદ ઇન્ટરનેટ પર વાતચીત કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવાય છે? આપણે વાતચીતની વાત કરીએ છીએ, ઓડિયો કે વિડિયો કોલની નહીં, માત્ર વાતચીત, એટલે કે લખીને વાતચીત। તો જવાબ આવશે ચેટિંગ। ઇન્ટરનેટથી જે આપણે લખીને વાતચીત કરીએ છીએ તેને ચેટિંગ તરીકે ઓળખવામાં આવે છે, એટલે જવાબ આવશે ચેટિંગ। પ્રશ્ન નંબર 14, ખાલી જગ્યામાં બે વ્યક્તિ સામસામે બેસીને વાત કરતી હોય તે રીતે વાતચીત કરી શકે છે? એકબીજાના ફેસ દેખાય તે રીતે વાતચીત કરવાની પ્રક્રિયા, એટલે જવાબ આવશે વિડિયો કોન્ફરન્સ। ત્યારબાદ પ્રશ્ન નંબર 15, ખાલી જગ્યા દ્વારા કોઈ પણ વિષયની માહિતી અને ચિત્રો સરળતાથી મેળવી શકાય છે? તો માહિતી અને ચિત્રો આપણે સર્ચ એન્જિન પર સર્ચ કરીએ પછી આપણને મળે છે, એટલે જવાબ આવશે સર્ચ એન્જિન। ત્યારબાદ પ્રશ્ન નંબર 16, ખાલી જગ્યા સૌથી વધુ પ્રચલિત અને વપરાતું સર્ચ એન્જિન છે? હાલના સમયમાં લોકો મોબાઈલ ફોનથી લઈ અને કોમ્પ્યુટરમાં ગૂગલનો ઉપયોગ સૌથી વધુ કરે છે, એટલે જવાબ આવશે ગૂગલ। ત્યારબાદ પ્રશ્ન નંબર 17, ખાલી જગ્યાનું આખું નામ ઇલેક્ટ્રોનિક મેલ છે, તો એને ટૂંકમાં ઈમેલના નામથી ઓળખવામાં આવે છે, એટલે જવાબ આવશે ઈમેલ। ત્યારબાદ પ્રશ્ન નંબર 18, ખાલી જગ્યા આજના સમયમાં સંદેશા વ્યવહાર માટે અતિ ઉપયોગી પદ્ધતિ છે? આજના સમયમાં સંદેશાની મેળવવા અને મોકલવા માટેની અતિ ઝડપી અને સસ્તી પદ્ધતિ છે ઈમેલ, તો જવાબ આવશે ઈમેલ। ત્યારબાદ પ્રશ્ન નંબર 19, ઈમેલમાં માત્ર શાબ્દિક લખાણ જ મોકલી શકાય છે? તો ના, ઈમેલમાં શાબ્દિક લખાણની સાથે સાથે તમે ધ્વનિ, ચિત્રો, વિડિયો અને એનિમેશન જેવી બાબતોને મોકલી પણ શકો છો અને મેળવી પણ શકો છો, એટલે વાક્ય ખોટું છે, જવાબ આવશે ખોટું। ત્યારબાદ પ્રશ્ન નંબર 20, મેલ ક્લાયન્ટ એક ખાલી જગ્યા છે, મેલ ક્લાયન્ટ અને મેલ સર્વર બંને એક પ્રકારના પ્રોગ્રામ્સ છે, પ્રોગ્રામ્સને સોફ્ટવેર તરીકે પણ ઓળખવામાં આવે છે, જવાબ આવશે સોફ્ટવેર। ત્યારબાદ પ્રશ્ન નંબર 21, એક સરખા બે ઈમેલ એડ્રેસ હોઈ શકે નહીં, તો ક્યારેય નથી હોતા એક સરખા સરનામા, કારણ કે દરેક વ્યક્તિનું ઈમેલ એડ્રેસ અજોડ હોય છે, અનન્ય હોય છે, જે ક્યારેય પુનરાવર્તન થતું નથી। વાક્ય પણ એમ જ કહે છે કે ઈમેલ એડ્રેસ સરખા હોઈ શકે નહીં, તો વાક્ય સાચું છે, જવાબ આવશે સાચું। ત્યારબાદ 22મો પ્રશ્ન, zvisal86@yahoo.com માં ખાલી જગ્યા ઉપયોગકર્તાનું નામ છે, આપણે ઈમેલ એડ્રેસનું માળખું જોયું છે, શરૂઆતમાં વપરાશકર્તાનું નામ @, ત્યારબાદ yahoo.com, તો વપરાશકર્તા એટલે ઉપયોગકર્તાનું નામ zvisal86 છે આખું, જ્યાં સુધી @ આવે છે ત્યાં સુધીનો આખું, તો જવાબ આવશે zvisal86।
86 જ્યાં સુધી એટ ધ રેટ ન આવે ત્યાં સુધીનું બધું જ લખાણ એ ઉપયોગકર્તાનું નામ કહેવાય. ત્યારબાદ 23 મો પ્રશ્ન, ઝેડવિશાલ 86 એટ ધ રેટ યાહુ ડોટ કોમ માં ખાલી જગ્યા મેલ સર્વરનું નામ છે. એટ ધ રેટ પછીનું જેટલું પણ લાંબુ લખાણ હોય તે બધું જ મેલ સર્વર ગણાય છે. અહીં યાહુ ડોટ કોમ છે જે મેલ સર્વરનું નામ છે. તો જવાબ આવશે યાહુ ડોટ કોમ. ત્યારબાદ 24મો પ્રશ્ન, વેબસાઇટ જોવા માટે જે સોફ્ટવેરનો ઉપયોગ થાય છે તેને ખાલી જગ્યા કહેવાય છે. ઇન્ટરનેટ ઉપર વેબસાઇટ ના સ્વરૂપમાં માહિતી હોય છે, તેને જોવા માટે જે પ્રોગ્રામ આપણા કમ્પ્યુટરમાં હોય તે વેબ બ્રાઉઝર છે. એટલે જવાબ આવશે વેબ બ્રાઉઝર. ત્યારબાદ પ્રશ્ન નંબર 25, ઇન્ટરનેટ એક્સપ્લોરર ખાલી જગ્યાનું નામ છે. જુદા જુદા વેબ બ્રાઉઝરના નામમાં આપણે ઇન્ટરનેટ એક્સપ્લોરરનું નામ લીધું હતું. ઇન્ટરનેટ એક્સપ્લોરર ગૂગલ ક્રોમ, સફારી, નેટસ્કેપ, મોઝેઇક, મોબાઈલ ફોન માટે ઓપેરા મિની કે પછી યુસી બ્રાઉઝર વગેરે, ઇન્ટરનેટ એક્સપ્લોરર એ પણ બ્રાઉઝરનું નામ છે. એટલે જવાબ આવશે વેબ બ્રાઉઝર. ત્યારબાદ 26મો પ્રશ્ન, ખાલી જગ્યા ઉપયોગકર્તાને મેલ બોક્સની સગવડતા આપે છે. એટલે જે તમારા સંદેશાઓને સંગ્રહ કરવાની સુવિધા આપે છે તે, તો તે છે મેલ સર્વર. જવાબ આવશે મેલ સર્વર. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું ચેપ્ટર નંબર 1નો સ્વાધ્યાય પણ પૂર્ણ થાય છે. વ્યવસ્થિત નોટમાં સારા અક્ષરોમાં સ્વાધ્યાય લખવું. થેન્ક યુ.